અમદાવાદમાં જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી ખેડૂત સાથે છેતરપિંડી કરનાર અઢીઢા આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ગ્રામ્ય પોલીસે આરોપી મિહિર પટેલની ધરપકડ કરી અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીએ ન માત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પણ નડિયાદમાં પણ અનેક ખેડૂતોની જમીન મેળવવાના ઇરાદે કૌભાંડ આચર્યું હતું. સૌથી વધુ ગુના કણબા પોલીસ સ્ટેશનની હદમાં આચર્યા હોવાનું સામે આવતા ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી અનેક ગુનાના ભેદ ઉકેલી ખેડૂતોને ન્યાય અપાવ્યો છે. આરોપી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને એના પછી નાનું મોટું જમીનનું લેવેચનું જ કામ મિહિર પટેલ કરી રહ્યો છે અને અત્યાર સુધી આપણી પાસે જે 5 ગુનાઓ સામે આવ્યા એમાં કરોડો રૂપિયાની જમીન મિહિર પટેલે આવી ચીટિંગમાં કરેલી છે. તો ભાવનગર શહેરમાં પ્રથમ ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ કામની મુદત પૂરી થઈ ચૂકી છે અને વધારાના 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમ છતાં કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તા પક્ષની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કરી રહ્યા છે કે કામ ઝડપભેર ચાલી રહ્યું છે. ભાવનગર શહેરનું પ્રવેશ દ્વાર એટલે કે ગૌરવપથ, ગૌરવપથ ઉપર દેસાઈનગર પેટ્રોલ પંપથી લઈ આરટીઓ ચોકડી સુધીનો ટુ જંકશનમાં એમનો ડ્રોપ આઉટ થવાનું છે એવો આ પ્રથમ ફ્લાયઓવર બની રહ્યો છે. આ ફ્લાયઓવરનું સમયમર્યાદા કુલ 24 મહિનાની હતી, એ પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ 8-10 મહિના જેટલો સમય પણ હજુ આ ફ્લાયઓવર પૂર્ણ થવામાં લાગવાનો છે. આ 118 કરોડનો ફ્લાયઓવર ભાવનગર મહાનગરપાલિકાને ભાવનગર રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન રાજકોટ પહોંચી છે. શહેર અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, તેમજ પોલીસ હેડક્વાર્ટરમાં આંદોલન દરમિયાન કામગીરી અંગે નેચરલ ફાયરિંગ અને ટીયર ગેસ સેલ સાથે મોકડ્રીલ યોજાઈ હતી. તો રેપિડ એક્શન ફોર્સ આંદોલન દરમિયાન કઈ રીતે કામગીરી કરે તેનું પણ વર્ણન કર્યું હતું. તાલીમાર્થીઓ જે હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે એ લોકોના 2 દિવસનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલું, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવેલી અને સાથે આજ જે પ્રદર્શન કરવામાં આવેલા કે જેમાં ખાસ જ્યારે કોઈ એવી પરિસ્થિતિનો નિર્માણ થાય કે જ્યારે આ મોબને તીતરબીતર કરવા માટે કાર્યવાહી કરવાનું થાય તો કેવી રીતે કાર્યવાહી કરવી છે એનો એક કેમ્બા સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની, તો બિહાર સરકારના 4th કૃષિ રોડમેપના ઉદઘાટન અવસરે એક ખેડૂત તેના રોમાંચક જીવનની યાત્રા વિશે જણાવી રહ્યો હતો. તો આ દરમિયાન નીતીશકુમારે ભાષણમાં વધારે પડતા અંગ્રેજી શબ્દના પ્રયોગ બદલ તેને ફટકાર લગાવી હતી. નીતીશકુમારે કહ્યું કે હું એટલું કહેવા માંગુ છું કે તમે તમારી સ્પીચમાં આટલા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કેમ કરી રહ્યા છો, તેનો શું મતલબ છે, શું આ ઇંગ્લેન્ડ છે, તમે બિહારમાં કામ કરી રહ્યા છો, ખેતી સામાન્ય વ્યક્તિ કરે છે, તમને અહીં સૂચન આપવા બોલાવ્યા છે, તમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો, આ ભારત છે અને આ બિહાર છે.